गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय ट्यूटर 12 अपने बात पाड़ी सकीशू एना विषे अभ्यास करीशू। तो जो गई काले मैं तमने पेज नंबर 174 पर आपणे केटलाक खाली जग्याओ 8 खाली जग्याओ आपी हती ए मैं तमने समझाई हती अने बोर्ड पर लखी हती। तो आजे आपणे पेज नंबर 175 ऊपर जो तमने आपेला छे के तमे केटली झड़पथी गणी शको छो, तो बेना घड़ियानो उपयोग करीने बब्बेने जूथमां भाग पाड़ीने भाग पाड़ो, बराबर। सानो घड़ियो बेनो घड़ियो અને સાના જૂથ પાડવાના છે બે બેના જૂથ, સાના પાડવાના છે બે બેના જૂથ। તો વિદ્યાર્થી મિત્રો, હવે જો હું બોર્ડ પર લખું છું અને બેનો ઘડિયો તમારે કેવી રીતે લખવાનો છે એના વિશે અભ્યાસ કરીશું। તો જુઓ, અહીંયા તમે કીધું છે કે તમે કેટલી ઝડપે ગણી શકશો કેટલી ઝડપે ગણી શકશો। તો જુઓ, અહીંયા તમને કીધું છે પહેલા સૌથી પહેલા 18 ભાગ્યા કેટલા છે 2। તો જુઓ, 18 ભાગ્યા 2 કરવા હોય તો વિદ્યાર્થી મિત્ર તમારે કેવી રીતે કરવા પડે? તો જુઓ, હવે અહીંયા 18 ભાગ્યા 2 તો 2 નો ઘડિયો એવી રીતે બોલવાનો કે 18 ની સંખ્યા બોલવી જોઈએ નહીં। તો જુઓ, અહીંયા 2 છે, અહીંયા 1 છે, બરાબર। એટલે 1 નાની સંખ્યા છે અને 2 કેવી છે મોટી સંખ્યા, એટલે બે રકમ આપણે એક સાથે ગણતરીમાં લઈશું। તો 2 નો ઘડિયો સમાને 9 સુધી બોલવાનો, 2 નવા 18 8 નથી 8 0 1 નથી 1 0 તો તમારે જવાબ કેટલો થશે 9। આવી રીતે ગણતરી કરવાની છે। ફરી જુઓ, બીજી રકમ તમને કઈ આપેલી છે? તો જુઓ, 18 ભાગ્યા મારી અહીંયા શું કીધું છે 9। તો હવે એને લખો કરી 18 ભાગ્યા 9, તો 9 નો ઘડો કેટલે સુધી બોલવાનો? તો કે 9 એકા 9 9 2 18, તો 9 2 9 2 18, તો 8 નથી 8 એટલે 0 1 નથી 1 એટલે 0, તો અહીંયા જવાબ તમારો કેટલો થશે 2, કેટલો થશે 2। તો જો હવે તમને અહીંયા 18 રકમ આપેલી હતી, ભાગ્યા કેટલા હતા 2, તો જવાબ કેટલો આવ્યો 9, અહીંયા કેટલા છે 18 ભાગ્યા 9, તો જવાબ કેટલો આવ્યો 2। બંને રીતે ગણતરી કરી શકાય, 9ના ઘડિયામાં પણ 18 આવે અને 2ના ઘડિયામાં પણ 18 આવે, બરાબર। હવે જુઓ આગળ, 16 ભાગ્યા કેટલા છે 16 ભાગ્યા 2, તો જો અહીંયા ગણતરી કરીશું 16 ભાગ્યા 2, તો 2 8 16, બરાબર, 2 8 16, 6 માંથી 6 જાય 0 1 માંથી 1 જાય 0, તો બરાબર અહીંયા તમારો જવાબ કેટલો આવશે 8, કેટલો આવશે 8। પછી જો વિદ્યાર્થી મિત્રો આગળ ફરી તમે રકમ આપેલી છે કે 20 ભાગ્યા 2 કેટલા છે 20 ભાગ્યા 2, તો અહીંયા ગણતરી કરીશું ફરી આપણે, જો 20 ભાગ્યા 2, તો 2 એકા 2, ત્યાં 1 ની ભાગ્યા છે 2 એકા 2, તો 2 માંથી 2 જાય 0, ઉપર 2 જાય 0, બરાબર। એટલે કે અહીંયા તમારો જવાબ થશે 10, કેટલા થશે 10, તો અહીંયા લખો 10, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે સાથે મારી જોડે નોંધમાં લખતા રહેજો, એટલે તમને પણ સમજણ પડશે, બરાબર। હવે જો આગળ કેટલા આપેલા છે, તમને અહીંયા કીધું છે કોઠામાં કે ભાગ્યા 2, અને અહીંયા જવાબ આપી દીધો છે 7, કેટલો આપી દીધો છે 7, તો હવે અહીંયા 7 તમને જવાબ આપી દીધો છે અને ભાગ્યા કેટલા કીધા છે 2, તો રકમ કઈ આપી તો 14, કઈ આપશે 14, તો 7 નું 14, તો જુઓ 2 7 14 2 7 14, તો 4 માંથી 4 જાય 0 1 માંથી 1 જાય 0, તો
તમારે અહીંયા કેટલો છે 7 અને ભાગ્ય કેટલા થાય તો અહીં રકમ કેટલી આવશે 14 કેટલી આવશે 14 બરાબર હવે જો આનો વિદ્યાર્થી મિત્રો મને કે તમને અહીંયા ભાગ્ય કેટલા આપે છે તો ભાગ્ય 2 બરાબર જેવા કેટલા આપી દીધો છે તો 10 10 20 તો હવે જુઓ 20 ભાગ્ય કેટલા લેવાના 2 તો 2 એકા 2 2 એકા 2 બે માંથી 2 ગયા 0 એક માંથી 1 ગયા 0 અને 0 બરાબર તો અહીંયા તમારો જવાબ થશે કેટલો થશે તો જુઓ 20 કેટલા થશે અહીંયા 20 બરાબર હવે આગળ જુઓ ફરી કે આગળની રકમ છે અહીં જો વિદ્યાર્થી મિત્રો બાકીમાં 8 ભાગ્ય કેટલા છે 2 8 ભાગ્યા 2 ફરી 8 ભાગ્યા 2 ની આપણે ગણતરી કરીશું જો બાકીમાં 8 ભાગ્યા 2 તો 2 નો ગુણ્ય એવી રીતે બોલવાનું કે 8 ની સંખ્યા વધવી જોઈએ નહીં તો 2 એકા 2 2 2 4 2 તારી 6 2 4 8 2 4 8 બરાબર તો 8 0 અહીંયા તમારો જવાબ થશે 4 કેટલો થશે 4 પછી જુઓ ફરી હવે અહીંયા તમને કીધું છે કે તમારે રકમ આપેલી છે 10 સોરી ભાગ્યા છે પછી 10 એટલે કે 10 ભાગ્યા 2 તો જુઓ 10 ભાગ્યા 2 તો 2 નો ગણ્યો ક્યાં સુધી બોલવાનો 10 થી આગળ સંખ્યા વધે નહીં ત્યાં સુધી તો 2 પછી 10 બરાબર 0 ના 0 1 પછી 1 એટલે 0 અહીંયા તમારો જવાબ થશે 5 આવી રીતે જો ગણ્યો તમારે સ્પીડમાં ગણવો હોય તો આ રીતે ભાગાકાર કરી અને ગણ્યો લખી શકાય બરાબર એના પછી બાજુમાં કીધું છે કે જુઓ તમને શું કીધું છે કે જુઓ 2 સૂચન લખ્યું છે બાજુમાં સૂચન બરાબર તો અહીંયા કીધું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 9 જો 2 ગુણ્યા 9 તો 9 તો કેટલા થશે અહીંયા 18 કેટલા થશે 18 પછી જુઓ ફરી અહીંયા કેટલા છે 9 ગુણ્યા 2 તો અહીંયા પણ તમારે 9 ગુણ્યા કેટલા લખવાના 2 તો અહીંયા કેટલી જવાબ થશે 18 પછી ત્રીજી રકમ કઈ છે જુઓ 2 ગુણ્યા કેટલા કરવાના 8 2 ગુણ્યા કેટલા લખીશું 8 તો લખો અહીંયા 2 ગુણ્યા 8 2 8 16 કેટલા થશે 16 પછી જુઓ ફરી કેટલા કેટલા છે 2 ગુણ્યા 10 તો અહીંયા લખો 2 ગુણ્યા 10 બરાબર 10 ગુણ્યા 20 કેટલા થશે 20 પછી જુઓ અહીંયા કેટલા કેટલા છે 2 ગુણ્યા 7 2 ગુણ્યા 7 તો અહીંયા લખો સૂચનમાં 2 ગુણ્યા 7 તો 7 ગુણ્યા 14 અહીંયા જવાબ કેટલો આવશે 14 બરાબર પછી જો અને કીધી છે રકમ 2 ગુણ્યા 10 તો 2 ગુણ્યા 10 તો 2 ગુણ્યા 10 બરાબર અહીંયા થશે તમારા 20 કેટલા થશે 20 પછી જુઓ અહીંયા કેટલા આપેલા છે 2 ગુણ્યા 4 2 ગુણ્યા 4 તો 4 ગુણ્યા 8 કેટલા થશે 4 ગુણ્યા 8 હવે અહીંયા કેટલા છે 2 ગુણ્યા 5 તો 2 ગુણ્યા 5 5 ગુણ્યા 10 આ રીતે તમારે ઉચ્ચમાં લખવાનું રહેશે એટલે કે 2 2 ની જૂથમાં ભાગ પડે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જો તમને શું કીધું છે આગળ તો પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને પાંચના જૂથનો ભાગ કરો જે આપણે ઉપર અત્યારે 2 નો ઘડિયો બનાવ્યા તો 2 2 ના જૂથમાં એવી રીતે અહીંયા પણ તમને કીધું છે કે પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને પાંચના જૂથના ભાગ
करो बराबर। एना पछी फरी नेक्स्ट टाइम हवे आर्थिक काले फरी आपणे प्रार्थना घड़िया नो उपयोग करी अने आवी रीते जूथ बनाईशुं।